गुड मॉर्निंग हवार नबतीन राम राम सीताराम जय श्री कृष्ण हर हर महादेव। तो केम छो बता? तो सवारे हड़ाट जेवू थई गयू ने पप्पा ने कूंडो भरता था आई के झाड़वा पीवरा कूंडो भर लईए तो गदप में पानी वारता था तो एक पेला कूंडो भर लईए पछी आ झाड़वा पाई लीधा चीकूड़ी ने केर ने बताई से ने ई पाई लीधा તો અટાણમાં ચકલા ને એમાં રમતું કરે ને મજા આવે છે ને હવે આપણે આ પીવાનો કુંડો ભરાય પાણી વારાઈ ગયું ગદપમાં આ પીવાનો કુંડો અહીં ભરાય હે ને મોટો કુંડો ભરાઈ ગયો હવે એમાંથી આ ઝીણકા કુંડામાં આવે એટલે સીવું જો હરખાઈ ગઈ કે આ હમણાં કુંડો ભરાઈ જાહે ને એટલે અપડાઈ જાહે નકર એનાથી અધૂરો થઈ જાય ને તો ન અપડાય તે એ રાજી થઈ ગઈ કે હમણાં કુંડો ભરાય છે એટલે હું જાઉં કામ આવે છે મમ્મી વાહિંદા કરે મારે બનાવવો જ નાસ્તો તો હું તો નાસ્તો બનાવવા ગઈ હતી જ તો રોટલાને બટકા કરી લીધા પટી બટકા કરવાથી ડુંગળી સુધારી લીધી જો પછી પપ્પા કહી કે હાલો ભાવેશ ને કે આપણે કે ઝાડવાનું પાઈ લઈએ તો હવે મોટર હમણાં બંધ થઈ જાય ને પછી હવે નાસ્તો ને બનાવીએ તો હાલો શીખવું હવે કુંડા ભરાઈ ગયા ખાવો અડદિયો ખાવો શીવ ખાવો અડ પછી નાક માંથી વયા જાય અડદિયા ન ખાવો ન ખાવો ને ખાવો અડદિયો ક્યાં અડદિયો ક્યાં ક્યાં અડદિયો તો હવે નાસ્તો કરી લીધો અને હવે પપ્પાએ ને ભાવેશભાઈ અહીં ટ્રેક્ટર કાઢ્યું એને જાવું હુકલ ભરવા તો શિવાની પણ ચેક કરવા લાગેલો હવા ચેક કરે છે તો સીવું પણ ચેક કરવા લાગે બરાબર છે ને તો પપ્પા અને ભાવેશભાઈ હુકલ ભરવા જાહે વલો આગળના વિડીયામાં તમે જોયું હતું કે પપ્પા જોવા ગયા હતા ને જે હુકલ એ કહેતા હતા કે 200-300 પૂરા ભરી આવીએ તો એ આખડી ચાહે ને હવે આપણે મંડીએ કામ કરવા ને ગઈકાલના વિડીયામાં એક કોમેન્ટ આવી હતી કે તમે કિરણબેન કામ નથી કરતા આખો દી તમારા સાસુ કામ કરતા હોય તો જ્યારે શિવાન રહીને તો અહીંયા હું કામ કરવા લાગું ને ન રહી તો પછી એને લઈ લઉં તો નાના છોકરા મારાનું તો એવું છે ને કઈ જે કામ કરીએ બધું વિડીયામાં ઉતારી ઉતારીને પછી દેખાડવાનું જ ન હોય ને ગણાવવાનું જ ન હોય કે હું આ કામ કરું ને હું આ કામ કરું ને એવું છે બધું શિવું અહીં આવતી રાલે તો પપ્પા ને ગયા સાર ભરવા કલાક જેવું થઈ ગયું હજી આવ્યા નથી આવવા જોઈએ હમણાં ઊન સીવું ઈપ્યું ડેલો ખોલ્યું કા સીવું દાદા આવે એટલે કા તાર દાદી ટમેટા શું ધારતી હતી તો સીવું અહીંયા વહી ગઈ ટમેટા હાટું ને આજ સીવું શરદી જેવું છે ને સીવું રહેતી નથી આજ ટમેટાનું શાક બનાવવાનું છે એ અમુક અબુક કરતા સીવું અબુક કર લે ટમેટાનું શાક રોટલા કા રોટલી પડી રોટલી પડી છે એટલે રોટલી નથી બનાવી અટાણ રોટલો બનાવો ને આપણે એક કમેન્ટ આવી હતી ખબર ઓલા તે મમ્મીને આવ્યા તે ઈ વિડીયોમાં ઈ કે તમે કે મહેમાનને કે રોટલો આપો કે રોટલી કેમ નતા મહેમાનને રોટલા જ ખાવાય ને અમારે આ ખેડૂન અટાણ બપોર રોટલા જ હોય સાંજે રોટલી હોય ને મમ્મી માર મમ્મીને ઘરે તો વધારે રોટલા જ હોય એટલે રોટલી અમે પહેલા પૂછી લીધું હોય એવું નથી કે ન દઈએ પૂછી જ લીધું હોય ઈ કે ખાવી રોટલી આ કારીંગણાનું શાક હતું આવી ગયું ભાવેશભાઈ જેવો માથે ચડીને બેઠા ને મેન સીવું યા ડેલો ખોયલો તો હવે પપ્પા એમ કે ક્યાં રાખું ટોલી માંથી ઉતારવાની નથી કે એમાં એમાં સાર રાખી દે હું આપણે પછી જઈ ટોલીને કામ ઈ હે તો અહીંયા કે ખાલી કરી નાખ્યું
શિવ ઉતર બેહું ટ્રેક્ટર માં બેહું શિવ હું ટ્રેક્ટર માં બેહું બોલો હાલો બપોરા કરવાનું ટાણું થઈ ગયું ને શિવાનીને પૂરાવી દીધી પોપટોન ભૂહી દીધો ને શરદી જેવું સેતી બટક કટક ખાધું બોપી ખાધું ને હવાર પોપીઓ ખાધો હતો ભાવેશભાઈ ને પપ્પાએ જમી લીધું ભાવેશભાઈ ઉપર છે હવે હુઈ જાહે ઘડીક વાર પપ્પાએ ટીવી જોવે એ આગળ ટીવી જોઈને હુઈ જાહે મમ્મી બેસી ગયા ખાવા હવે આપણે બેસી જઈએ કારણ શિવું શરદી સેતી વળી કેટલીક ઘડી હવે હુવે હુતી તા ફટાફટ ખાઈને થાય કરવા માંડ્યા મમ્મી બોલાવે કે હાલો જમવા ટમેટા શાક ના રોટલા મોજ પડી જાય ભાવેશભાઈ બહુ ભાવે ટમેટા શાક હાલો તો જો ટમેટા નું કેવું મસ્ત શાક દેખાય જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણે દહીં ઘરનું સાય ને એ રોટલા ચૂલાના મોજ પડી જાય ડુંગરી ને ભેગો પાપડ હાલો ખાઈ લઈએ ફટાફટ હાલો વેટાણ બપોર નું ટાણું છે પેહું વાળા પેહું સારી ને આવી ગયા ને અહી ઝાડવાના હીરે પેહું ને ઉભાડી દીધું ને ઈ ચોમા સામે મંદિર છે ને ત્યાં ગોવારિયા છે ત્યાં અટાણે લાંબા પડ્યા હોય ઘડીક વાર તડકાના તો ભેહું પોરો ખાઈ લઈ ને એ પોરો ખાઈ લઈ જ્યાં સુધી બોલે કે નહીં ને ત્યાં સુધી છે ને આ ભેહું હટે નહીં અહીંથી આ બે બકરાઈ છે ભેરા તો હવે ગોવારિયા જ્યાં સુધી ભેહું ને હટાવશે નહીં ને અહીંથી કહે કે હાલો સરવા ત્યાં સુધી ભેહું હટશે નહીં તો પ્રાણીમાં જો એટલી બુદ્ધિ છે તો જ્યાં સુધી ગોવારિયામાં બેઠા ને ત્યાં સુધી ભેહું બેસી જાહે નહીં પાસે ત્રાવ છે ને એમાં પાણી પી લે ને સોરી સોરી ટીમલા જેવી થઈ જાય એની ભેહું આપણે ખીલે નાખીએ ને તો એ આપણે ઠાકુ ઠાકુ ખાવાનું જડતું હોય ને તો એ આપણે એવી ન હોય ને તો એ પાસે જતરા આવશે ને બાયણે ત્યાં પાણી પીને એને અટાણે ભેહું પોરો ખાઈ લઈ આરામથી પછી ત્યાં ખાતર હોય ને એ અમે અમારા ખેતરમાં નાખી દઈએ અમારા ડેલા પાસે પડ્યું હોય નાખી દઈએ અંદર હેઠે પાણી જાય તો એમાં ભેરું મિક્સ કરી નાખીએ મમ્મી બનાવે ચા એટલે એમ કે પપ્પાને વહેલો ચા જોઈએ ને તો હજી તો અટાણે બે થયા છે પપ્પા હમણાં ઉઠીએ એટલે ચા જોહે અમે તો હજી ખાઈને જ ઊભા થયા પપ્પા હવે ઉઠે એટલે તરત ચા જોઈએ હવે એના હાટ વટાણ કરી લઈએ અમે તો કરીએ 5:30 વાગે સેઠ આપણે તો હજી નાવા ધોવાનું બાકી છે એકવાર શિવ ઉઠી આવી ગઈ હતી પછી મેં ઈસકાવી ને પાછી હુઈ ગઈ કાશ નિંદ્ર ઉઠે એટલે ન રહી ને છોકરું હાલો હવે હુતી તો નાઈ ધોઈ નાખીએ કામ થઈ ગયું બધું હાલો રોંઢું થઈ ગયું હવે ને આપણા લીલા ચણા હેકવાના છે તો ચણા પછી હેક્યું પેલા આપણે જાવું ભૂમિન ઘેર શિવું કયું ની ઉતાવળી થઈ મમ્મી કદાચ પાટવા ગયા આપણે જઈએ શિવું લઈ ભૂમિન ઘેર ભૂમિ હા ભૂમિન ઘેર તો શિવું છે ને ખાટા મીઠા બોર ખાવાની એને બહુ જ ભાવે ખાટા મીઠા બોર તો હમણાં તમે જોજો હવે તો છેલ્લા છેલ્લા રહ્યા શિયાળામાં મસ્ત આવે ખાટા મીઠા બોર અહીંયા આમ તો એને બહુ નહીં દઈએ કારણ કે શરદી જેવું છે તી હા કાકા દીકરી મોર થયા એ ને આ કાકા દીકરી જો અહીંથી ભાઈ ગયા હાલો 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 હાલવા માંડો આવું 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 શિવું જોઈ લ્યો લેંખી હાથમાં લઈને ભાગી ના બપોર મેં તમને કીધું હતું ને કે અહીં ઓલું ભેહું જ્યાં ઉભે ને એ બધું ખાતર અમે પછી અહીં વંડી ટપાડીને અમારે ઓલામ નાખી દઈએ તો આજે જ મમ્મીએ નાખી દીધું થોડાક દી પછી અઠવાડિયા પછી ઉપાડીએ એટલે શું છે કાયમી ના અહીંથી લઈએ અઠવાડિયે અઠવાડિયે ઉપાડીએ તો એમ કે
એક આરે થઈ જાય કાયમી ખોટી થવા ના આવીએ ના સીવું પડી ગઈ હલવા મંડો ઈ તો પડી જવાય ધીમે ધીમે હલવા મંડો હાલો તો ભૂમિ વાટ જોવે ચોરી વા વંડીએ હા ભૂમિ વાટ જોવે કે ક્યાં સીવું અજીનો આવી એમ કે હાલો તો આવી ગયા હવે આપણે ભૂમિન ઘેર અને બોયડી હવે પૂગી ગયા આ જો બોર હવે તો થોડા ઓછા પડી ગયા નકર આખી બોયડી ભરી હતી કેવડી બોયડી છે આમ ઊંચું જોવાનું જો અંદર ઘણાય છે બોર હજી પણ વહેલા આવ્યા તો લુંબે ઝુંબે હતા ના કાંટા મીઠા એવા મસ્ત લાગે તો શિવને હું ભૂમિ પાસે મૂકીને આવી શિવ જટ ઉતાવળી થઈ ગઈ બોર ખાવા ના નીચે જાઉં કેટલા ખરેલા છે કેટલા ખરી ગયા પાકી પાકીને ખરી જાય તો બોયડી જબરી છે ભાવેશભાઈ ખાતા હોય પણ એમાં રણજીત પાસે બેઠા આપણે ખાઈએ ને હા કરણ નહીં બહુ ભાવે આ બોર કરણ પાર્સલ કરી આપું તો હાલો બોયડીના બોર હું અહીંયા ખાઈ આવી ને શિવું હાટું તોડી આવી શિવું ત્યાં ન લઈ જવાય નકરી આંખમાં કાંટો બાટો વર લગાડ દઈ ના એ દીધા તા બોર ખાતી હતી ના ભૂમિને જે કોટા હેકવાના છે ને એ પોતે પાસે રાખી લીધા થયું ભી જ્યાં જાય અહીંયા બધું એનું જ કર લઈ શિવું ભૂમિ ને પૂછીએ ભૂમિ તા ઉતરી ગયો હા ઓ તા ઉતરી ગયો એને બાટલા ચડાવ્યા તા ભૂમિ નહી ના એને ફૂઈ હીરી ફૂઈ આમ જતા રહો મારા મામા ની દીકરી થાય ના તો ભૂમિ ની મમ્મી ને તો ઓરખો છો તમે તમને હીરી ફૂઈ નહી તાવ આવ્યો તો ઉતરી ગયો તમને બધાય ને વારો લીધો હતો ને આપડે ભાવેશભાઈ ને હતો એને વયો ગયો સારું બધા ને વયો ગયો શાંતિબેન ને પૂછીએ તમને કેમ છો સારું છે ને તો બસ સારું હોય તો શિવું હવે તાર કામ થઈ ગયું એટલે ભાગ ભાગી કરે શિવન કામ થઈ ગયું તે ભાગ ભાગી કરે બોર ખાઈ લીધા છે એને ગાંઠિયા વાટ જોવે દાદા ગાંઠિયા મગાવ્યા છે બોર ન ખાવું હવે ખાવું કા મકાઈ કોટા તો અમારે ઘેર છે પણ એ નથી ખાતી હતી કે નથી તોડતા ના એ ભૂમિ ની આવીને મકાઈ કોટા એના કરી લીધા આકડી થોડીક વાર પછી જઈએ આપણે ઘેર જે ઓલા લીલા સેણા વાટ જોવે આપણી તો હવે અમે આવી ગયા ભૂમિ ની ઘેર થી અને પપ્પા લઈ આવ્યા નાસ્તો ગાંઠિયા નો એટલે ગાંઠિયા છે એમ તો એમાં કઢી અમારે ખાવાના વધારે હાલતું હોય એટલે પછી તમને દેખાડવું જ પડે ખાવાના અમારે ચાલુ જ હોય મોટું હમણાં વાઇટ કામ કાઢી આવ્યા વાઇટ કામ તો પપ્પા છે ને હમણાં ફોન આવ્યો તો અમે બેઠા હતા અહીંયા ભાવેશભાઈ નહીં કે ગાંઠિયા ઠરી જા હે કે હાલો તો પછી અમે આવતાર્યા એટલે એમાં મગાવ્યા હતા તીખા પણ આપણે અહીં બાપુની દુકાન બંધ હતી ગામમાં કદાચ લગ્ન ગાળો હાલે ને એટલે લગ્નમાં ગયા હશે તો બંધ હતી દુકાન તો પછી પપ્પા આમ ગયા હતા ખબર નહીં કંડોળેથી કા લઈ આવી દીધા તો હવે ગાંઠિયા નાસ્તો કરી લઈએ હેલો ભાવેશભાઈ નાસ્તો કરવા હેલો હેલો ઈચ્છા વાત ને ધોઈ નાખ કામ કે તૈયાર કરે ડીશ તો ખાઈએ પછી હા ને પછી ઓલ કઠિન તમને ભાવે ને એમાં મજા આવે ને હા કઠિન ને ભાવે તો કરી જ ને તો શિવ પપ્પા ને તો બોલા ગાંઠિયા ખા તો હાલો ગાંઠિયા નો નાસ્તો થઈ ગયો ને હવે ગામડે થી ચણા આવ્યા હતા લીલા તો ઈ હેકવાના થાય છે બારો બાણતા ન થેકવા કેમ કે આ ઘઉં સુકાઈ ગયા ને એટલે વરી તાંખો બેંખો જાય તો વરી ઘઉં ઉપાડીએ એટલે એ રિસ્ક લેવાય નહીં એટલે હે ને આપણે એમને તોડી લેવા ને પછી આપણે તાવડીમાં કે ઓલા કેમ તગારામાં ને હેકી લેવા માંડવી હેકવાનું પડ્યું શું ધીમે આ માંડવી હેકવાનું ઓલું છે ને આપણું એમાં હેકી નાખ્યું આમાં એક કરતા બે થાય પછી ખાપડી જાય સેણા હેકવા ખબર
આમાં પછી હેકાઈ જાય એટલે થોડા ઘણા વીણવા જ પડે, આજે પેલા વીણી લઈએ પછી હેકી નાખીએ તો હાલે. હવે હાલો ચણા તોડી લઈએ પેલા. Thank you.